गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपने धोरण पांच विषय गणित एम अभ्यास करवानो छे। आपणे गणितमां भाग अने पूर्ण ए चेप्टर चालू छे, बराबर ने? तो अगाउना वीडियोमां आपणे जोयुं हतुं के एक संगीतकार छे, कवि, बराबर, जेने पोतानी कविता संभळावा माटे राजा पासे जवुं पड़े छे। तो ए जाय छे अने મહેલના પહેલા જ દરવાજે એને ચોકીદાર રોકે છે, બરાબર, અને ચોકીદાર કહે છે કે હું તને અંદર એક શરતે જવા દઉં કે તમે રાજાજીએ ઇનામ આપે એ ઇનામનો એક દસમો ભાગ તારે મને આપવાનો, એવું નક્કી કરે છે। તો આ કવિ જે છે દસમો ભાગ આપવા માટે તૈયાર થઈ જાય છે અને એમ કરતા એને પહેલા જ દરવાજેથી અંદર જવા દે છે। આગળ જાય છે તો એને બીજા દરવાજે બીજો ચોકીદાર રોકે છે, હે ને? તો એ પણ એને એવું કહે છે કે તને હું તને એક શરતી અંદર જવા દઉં કે જો મને રાજા તને જે ઇનામ આપે એ ઇનામમાંથી તું મને બે પંચમાંશ ભાગ આપે તો હું કહેશ તમે અંદર જવા દઉં। તો એ પણ ચોકી જે કવિ હોય છે એ માની જાય છે અને એ પોતે અંદર જાય છે। હવે આગળ જોઈએ, આપણે જોયું હતું કે એક દસમાંશ ભાગ રાજા છે એ કવિને 100 સોનાના સિક્કા આપે તો દસમો ભાગ આપણે પહેલા ચોકીદારને આપવાનો, એવું વાત નક્કી કરી લીધી ને? તો સો સિક્કા આપે તો 10 ભાગ એટલે કેટલા, 10 સિક્કા એને પહેલા ચોકીદારને આપવા પડે, બરાબર ને? એવી જ રીતે બીજા એ ચોકીદારે શું નક્કી કર્યું છે, 2/5 ભાગ, તો 2/5 એટલે ધારો કે રાજા એને 100 સિક્કા આપે તો 2/5 ભાગ એટલે 40 સિક્કા, 40 સિક્કા એને બીજા દરવાજે જે ચોકીદાર હતા એમને આપવા પડે। હવે આગળ જોઈએ, એ પછી જે છે બીજા દરવાજેથી અંદર જાય છે, તો એ કવિ છેલ્લા દરવાજે પહોંચ્યો, ત્યાંના ચોકીદારે કહ્યું હું તને રાજાને કહો તો જ મળવા લઈશ, જો તું મને તારા મળેલા ઇનામનો 1/2 ભાગ આપીશ। કવિ પાસે બીજો કોઈ રસ્તો હતો નહીં, તે માની ગયો અને અંદર ગયો। એટલે કે જ્યાં આગળ જતા જતા ત્રીજો દરવાજો આવ્યો છે, તો ત્રીજા દરવાજે ચોકીદારે એને રોક્યો, અંદર જવા દીધો નહીં અને કહ્યું કે જો કે હું તને એક જ શરતે અંદર જવા દઉં, રાજા તને જે ઇનામ આપે જે આપે એમાંથી 1/2 ભાગ તને મને આપવાનું છે તો હું તને અંદર જવા દઉં। તો કે છે હવે કવિ પાસે તો અંદર જવા માટે બીજો કોઈ રસ્તો હતો નહીં, એટલે કે છે એ ચોકીદારની વાત માની ગયો કે છે અને અંદર ગયો। હવે જુઓ, 1/2 ભાગની વાત કરી છે, બરાબર, તો કે ચોકીદારે વિચાર્યું આજનો દિવસ ખૂબ સરસ છે, જો તે સોનાના 100 સિક્કા મેળવે તો મને સોનાના 50 સિક્કા મળશે। અડધા સિક્કાની વાત કરી ને, એટલે 1/2 ભાગની વાત કરી છે, 1/2 ભાગ એટલે કેટલા, 1/2 ભાગ એટલે 1/2, અડધો એટલે 1/2, એટલે કે 100 સિક્કા મળે તો 1/2 મને મળે, 1/2 એટલે કે 50 સિક્કા કે છે મને મળે, કેટલા સિક્કા, 50 સિક્કા મને મળશે। જો કદાચ રાજા કવિને 100 સિક્કા આપશે તો મેં 1/2 મને લેવાના લીધા છે, તો કે છે મને 50 સિક્કા મળશે, બરાબર ને? અને જો તેને સોનાના 1000 સિક્કા મળશે તો વાહ, મને ખાલી જગ્યા સિક્કા મળશે। હવે કે છે જો એને સોનાના 1000 સિક્કા મળે, 1000 સિક્કા બરાબર, તો 1000 ના 1/2 કેટલા થાય, 1000 ના 1/2 તો કે છે એના 1/2 500 થશે, કેટલા થશે, 500, 1000 ના 1/2 કેટલા થાય, 500 સિક્કા। એટલે કે છે જો રાજા 100 સિક્કા આપે તો 50 સિક્કા મને મળશે અને 1000 સિક્કા આપશે તો 500 સિક્કા મને મળશે। એટલે ચોકીદાર તો ખુશખુશ થઈ ગયા છે કે આખો દિવસ તો ખૂબ સરસ છે કે છે। રાજા કવિતાઓથી ખૂબ જ ખુશ થયો અને કહ્યું તમારી કવિતા ખૂબ જ સરસ છે। એટલે પેલા કવિએ પછી છે રાજા પાસે પહોંચી ગયો અને એને જે કવિતામાં એ હતો એ કવિતા એને રાજા પાસે સંભળાવી દે છે અને રાજા તો ખુશખુશ થઈ ગયા કવિતા સાંભળીને, અને રાજાએ કહ્યું પછી કે છે હું તારી કવિતા સાંભળીને ખુશ થઈ ગયો છું, કે છે તારે ઇનામ માટે ગમે તે માંગી શકો છો, એટલે હું તારી કવિતા સાંભળીને ખુશ થઈ ગયો છું કે છે, એટલે તું કે છે તારે શું જોઈએ છે બોલ કે છે, તું કંઈ પણ માંગી શકું છું કે છે।
પછી પેલો કવિ કહે છે રાજન હું 100 થપ્પડ છું થપ્પડ માંગે શું માંગ્યું થપ્પડ બરાબર ને ઈચ્છા એવી ઈચ્છા તો માગવાની હોય તો ઘણું બધું માગી શકો કારણ કે રાજા તો ખુશ થઈ ગયા એટલે આપી પણ દે ઇનામમાં બરાબર પણ કવિએ શું માંગ્યું 100 થપ્પડ માંગ્યા શું 100 થપ્પડ રાજાને આધાર લાગ્યો એટલે કે રાજાને તો આધાર લાગ્યો અને પછી ઇનામમાં આટલું સરસ આવે છે સોનું માંગી શકત તો સોનાના સિક્કા માંગી શકત સોના મોર કે બીજું કંઈ પણ માંગી શકત બરાબર ને પણ કે છે કે 100 થપ્પડ માંગ્યા એને એકદમ વિચારમાં આશ્ચર્ય થઈ ગયું કે છે આના પછી શું થયું હશે વાર્તા પૂરી કરો કવિને ઇનામનો હિસ્સો કેટલો મળ્યો બરાબર એવું કહું છે આપણને કે છે તો કે છે આના પછી શું થયું હશે તો કવિતા કવિએ શું માંગ્યું 100 થપ્પડ માંગ્યા બરાબર ને તો એ થપ્પડ આગળ ચોકીદાર જોડે નક્કી કરેલો હતો કે તમને જે ઇનામ મળે એમાંથી તારે અમને ભાગ આપવાના છે બરાબર કેટલા કેટલા ભાગ આપવાના છે નક્કી કરેલું છે પહેલો જે ચોકીદાર હતો એને 10મો ભાગ બીજા ચોકીદારને 2/5 ભાગ અને ત્રીજા ચોકીદારને 1/2 ભાગ આપવાનો છે કે છે આપણે ગણતરી કરીએ કે જુઓ તો કે છે કવિએ શું માંગ્યું 100 થપ્પડનું ઇનામ માંગ્યું કે મને 100 થપ્પડનું ઇનામ તમે આપો કે છે તો કે છે અને ખુશ થઈને પાછો કર્યો કારણ કે તેણે દરેક ચોકીદારને કહેલ હિસાબ મુજબ પ્રથમ ચોકીદારને એનું ચોકીદાર પાસે નક્કી કરેલું ને કે હું તમને ઇનામ મને જે આપશે એ ઇનામ માં હું તમને વહેંચી આપીશ કે છે તો પ્રથમ ચોકીદારને કેટલા થપ્પડ મળશે 100 થપ્પડ એને માંગ્યા કેટલા થપ્પડ માંગ્યા 100 થપ્પડ તો આજે પહેલો ચોકીદાર છે એને 10 થપ્પડ મળશે કેટલા થપ્પડ મળશે 10 થપ્પડ પછી બીજા ચોકીદારને કેટલા થપ્પડ મળશે 40 થપ્પડ મળશે અને ત્રીજા ચોકીદારને કેટલા થપ્પડ મળશે 50 કેમ કારણ કે જુઓ 100 થપ્પડમાંથી 10મો ભાગ એટલે 10 થપ્પડ 2/5માંથી 40 થપ્પડ અને 1/2 એટલે 50 થપ્પડ તો જો 100 થપ્પડ ના ગયા તો અહીંયા આપણે સ્વામી ગણતરી કરીએ અહીંયા આગળ 100 થપ્પડ થઈ જાય છે કેટલા થાય છે 100 એટલે કવિને એક પણ થપ્પડ ખાવાનો વારો આવ્યો નહીં બરાબર ને એટલે આ કવિ કેવો હતો ચતુર હતો હોશિયાર હતો પોતે ઇનામ એવી રીતે માંગ્યું કે પોતાને એક પણ થપ્પડ ખાવો પડ્યો નહીં બરાબર ને તો જુઓ અહીંયા પણ 10 થપ્પડ પહેલા ચોકીદારને બીજા ચોકીદારને 40 થપ્પડ અને ત્રીજા ચોકીદારને 50 થપ્પડ એમ 100 થપ્પડ બધા ચોકીદારને મળી ગયા કવિના ભાગે એક પણ થપ્પડ ખાવાનો વારો આવ્યો નહીં એટલે એમણે હોશિયારીથી ઇનામ માંગ્યું કે જેથી જો આમ ઇનામ મળત તો પણ એમના ભાગમાં કશું જ આવત નહીં કારણ કે ઇનામ તો એમને વેચી દેવાનું હતું બરાબર તો એમના ભાગમાં કશું ઇનામ આવત નહીં એટલે એમણે થપ્પડ માંગ્યા કેટલા હોશિયાર કહેવાય બરાબર ને એટલે કે છે કે કવિના ભાગમાં એક પણ થપ્પડ આવ્યો નહીં અને કવિ કહે છે ખુશ ખુશ થઈને ગતો હવે આગળ જોઈએ સામેના પેજ ઉપર કેવી સરસ વાર્તા આપી બરાબર ને વાર્તા ગમી કરે એટલે આ વાર્તા પરથી આપણને એટલું ખબર પડે છે કે જે આ કવિ છે એ પોતે પોતાની કવિતા ગાવામાં તો મશહૂર છે પણ સાથે સાથે એની ચતુરાઈમાં પણ હોશિયાર છે એટલે એને કહેવાય રાજા બિરબલ બિરબલ બિરબલની ચતુરાઈ કેવી હોય બહુ ચતુર હોય બિરબલ કે છે ને કે જે બિરબલ હોય છે એ કેવા હોય છે ચતુર હોય છે હોશિયાર હોય છે કે છે એમ આ કવિ તો છે એટલે જ કે છે રાજા એને ચતુરાઈના ખુશ થઈને એને પોતાનું બિરબલ બનાવ્યું છે હવે આગળ જોઈએ અહીંયા આગળ આપણને વિવિધ જાતની ટેકન આપેલી છે અહીંયા આગળ પહેલું જ આપેલું છે આમાં જુઓ એ બી સી ડી એવી ચાર ચોરસ ખાનામાં આપણને પેટર્ન બનાવવાનું કહ્યું છે જોઈએ પહેલું આપેલું છે કે બી સી અને ડી બી સી અને ડી આકૃતિઓના કેટલાક ચોરસમાં રંગ પૂરીને અલગ અલગ વિવિધ પેટર્ન બનાવો તમે ખાનાના કેટલાક ઘરમાં રંગ પૂર્યો છે ખાનાનો કેટલો ભાગ સફેદ છે લખો હવે જુઓ આપણે અહીંયા આગળ પહેલી જ પેટર્ન આપી છે અમે એમાં જોઈએ આપણે એનો પહેલી પેટર્ન જે પ્રમાણે આપી છે એ કોઈએ અહીંયા આગળ
હું ચોક્કસ કલર કરી લઉં છું. તમારી પાસે વાદળી કલર હોય તો તમે કરી શકો છો, ના હોય તો પેન્સિલથી કરી દેવાનું. આઈનું આછું આપણને પેટર્ન આપેલી છે, જેમાં નામ આપેલું છે કે, અને જે સી બી સી અને ડી એ ચોરસ કાઢી આપેલી છે, એમાં કોઈ જ કલર કરેલા નથી. હવે જુઓ આ જે પેટર્ન છે એમાં 16 પાના છે. કેટલા પાના છે? 16 આપણે ભણી ને કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16 પાના છે. કેટલા પાના છે? 16 પાના. બરાબર, હવે 16 પાના છે એમાંથી 8 પાનામાં રંગ પૂરેલો છે વાદળીનો. કયો રંગ પૂરેલો છે? વાદળીનો. વાદળી અને 8 પાના છે એ સફેદ રંગ છે. 1 2 3 4 5 6 7 8 એટલે 8 પાના છે કેવા છે? સફેદ રંગ છે. અને 8 બીજા પાના છે કેવા છે? વાદળીનો. એટલે આપણે ખબર પડે કે જે આ ચોરસ છે, આ પેટર્ન છે, એમાં કુલ કેટલા ખાના છે? તો કે કુલ 16 ખાના છે. 16 માંથી 8 ખાના સફેદ છે અને 8 ખાના વાદળી રંગના છે. બરાબર, તો આ મુજબની પેટર્ન થાય છે. હવે જો આપણને સામે એવા બીજા 16 ખાનાની આકૃતિ આપેલી છે, બી જે પેટર્ન આપેલી છે, ચોરસ આપેલું છે, એમાં પણ 16 ખાના છે. સી છે એમાં પણ 16 ખાના છે અને ડી છે એમાં પણ 16 ખાના આપેલા છે. હવે કે છે તમે ખાનાના કેટલા ભાગમાં રંગ પૂર્યો છે, ખાનામાં કેટલો ભાગ સફેદ છે તે લખો. હવે આમાં આપણે આવી રીતે ખાનામાં રંગ પૂરવાનો છે અને લખવાનું છે કે આપણે કેટલા ભાગમાં સફેદ રંગ પૂર્યો છે અને કેટલા ભાગમાં વાદળી રંગ પૂર્યો છે, એ આપણે કરવાનું છે. તો દરેક જણાએ શું કરવાનું છે? પહેલી આકૃતિ આ પ્રમાણે દોરી દેજો. દરેક જણા આકૃતિનું નામ આપજો એ. એવી જ રીતે આકૃતિ બી સી અને ડી જેમાં તમારે દોરી દેવાના છે 16 ખાના જે ચોપડીમાં આપ્યા છે એ પ્રમાણે દોરવાના છે. એમાં આપણે કોઈ જ કલર કરવાના નથી. કલર કેવી રીતે કરવા, કેટલા ભાગમાં કરવા, બરાબર કેટલા ભાગમાં વાદળી રંગ કરવો અને કેટલા ભાગમાં સફેદ રંગ કરવો એ હું તમને કહું, એ પ્રમાણે તમારે કરવાના છે. તો દરેક જણાએ શું કરવાનું? પહેલી આકૃતિ તો આપેલી છે, આકૃતિ એ તમારે એવી ને એવી દોરી દેવાની છે. અને જે 3 આકૃતિ આપણે જેમાં કોઈ જ કલર કરેલો નથી તો આ પ્રમાણે તમારે ખાલી દોરીને રાખવાનું છે. ફરીના વિડીયોમાં આપણે આમાં કલર કરીશું એટલે દરેક જણાએ વાદળી રંગ તૈયાર રાખવાનું. બરાબર, વાદળી રંગ રાખજો, વાદળી ના હોય તો બીજો કોઈ કલર હશે તો પણ ચાલશે. તો આવી રીતે તમે ખાના દોરીને તૈયાર રાખજો. ફરી પછીના વિડીયોમાં આપણે કેટલા ખાનામાં કલર કરવા એ આપણે જોઈશું.